જિલ્લામાં વધતા જતા સંક્રમણને અટકાવવા માટે સરકાર અને વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં સંક્રમણ અટકાવવાના બદલે રેપિડ ગતિથી વધી રહ્યું છે અને દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં ધરધમ વધારો જોવા મળી રહ્યો છે. આ અંગે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ હોવાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલને લઈ બનાસકાંઠા જિલ્લાના ટ્રાઇબલ વિસ્તારના લોકોએ જાગૃતિ દર્શાવી છે અને આજે દાંતામાં વેપારી એસોસિએશન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી અને આગામી સોમવાર બપોર બાદ બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે. 19 એપ્રિલથી આગામી 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે. દાંતાના મામલતદારની હાજરીમાં મળેલી આ બેઠકમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વેપારીઓએ તંત્રને પાલન ના કરનાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે. દાંતામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને તેનાથી સજાગ બનેલા વેપારીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી 30 એપ્રિલ સુધી દાંતાને સજ્જડ બંધ રાખવા એટલે કે લોકડાઉન કરવાનો વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં તમામ વેપારીઓએ લોકડાઉન અંગે પોતાનું જાહેરમાં સમર્થન જાહેર કર્યું છે. આજે દાંતા ગામના તમામ વેપારી ભાઈઓની મિટિંગ કરવામાં આવી હતી. કોરોના મહામારીનો વ્યાપ વધવાથી દાંતાના તમામ વેપારીઓએ સર્વાનુમતે સ્વૈચ્છિક સોમવાર તારીખ 19/4 થી 30/4 સુધી બપોરે 2 વાગ્યા પછી ધંધા રોજગાર બંધ રાખવા સર્વાનુમતે નિર્ણય કરેલો છે.